વેલકમ ટુ આઈસીડી આઈસીડીના ગુજરાતી ડેઇલી કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. આજે 1 ડિસેમ્બર 2019. જો તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક મૂકેલી છે. આ ટેલિગ્રામમાં જોઈન થઈ તમે પીડીએફ મેળવી શકો છો. તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સ. પ્રશ્ન 1. ભારત અને કયા દેશના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી વચ્ચે પહેલી વાર દ્વિપક્ષીય મિટિંગ કરવામાં આવી છે? જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા કે બ્રિટન? એનો સાચો જવાબ છે જાપાન. આ મિટિંગનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે વિશેષ રણનૈતિક ભાગીદારી અને જળ પરિવહન ક્ષેત્રે સંબંધો વધારવા માટેનો છે. ભારત તરફથી વાત કરીએ તો રક્ષામંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર, અને જાપાન તરફથી વાત કરીએ તો વિદેશ મંત્રી તોશી મિસ્તુ મોટોગી અને રક્ષામંત્રી તારો કોનો. આ લોકોએ પ્રતિનિધિત્વ કર્યું. જાપાનના ટોક્યો ખાતે 2020ની ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવશે. જાપાનને ઉગતા સૂર્યનો દેશ પણ કહેવામાં આવે છે. જાપાનની રાજધાની ટોક્યો છે. તો પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને ચલન એન છે. જાપાનનો ફ્લેગ તમે જોઈ શકો છો, વ્હાઇટ પડદો અને અંદર તિલક જેવું કંઈક છે. પ્રશ્ન 2. કેન્દ્ર સરકાર દ્વારા કયા પ્રદેશમાં લોકટક આંતરદેશીય જળમાર્ગ પરિયોજનાના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે? મિઝોરમ, ત્રિપુરા, મણિપુર કે નાગાલેન્ડ? એનો સાચો જવાબ છે મણિપુર. કેન્દ્રીય જહાજરાની મંત્રાલય દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. આનાથી દેશના પૂર્વોત્તર ક્ષેત્રમાં જળ પરિવહનની અંદર વધારો થશે. આ પૂર્વોત્તર ક્ષેત્ર છે તો એનું મેન ગેટ કહ્યું તો કે આસામ કહેવામાં આવે છે. લોકટક તળાવ જે મણિપુરમાં આવેલ મીઠા પાણીનું અને એ ત્યાં તરતા નેશનલ પાર્ક માટે પ્રસિદ્ધ છે. મુખ્યમંત્રી એન બીરેન સિંહ છે. રાજ્યપાલ તરીકે નજમા હેપતુલ્લા. તો રાજધાની ઇમ્ફાલ. પ્રશ્ન 3. ગ્લોબલ માઇગ્રેશન રિપોર્ટ 2020 અનુસાર કયા દેશના સૌથી વધારે પ્રવાસી છે? પાકિસ્તાન, ચીન, મેક્સિકો કે ભારત? એનો સાચો જવાબ છે ભારત. ભારત કે જે 1.75 કરોડ પ્રવાસી સાથે પ્રથમ નંબરે, તો મેક્સિકો 1.18 કરોડ વસ્તી પ્રવાસી સાથે બીજા ક્રમે, અને ચીન 1.07 કરોડ પ્રવાસી સાથે ત્રીજા ક્રમે છે. તમે ભારતનો ફ્લેગ જોઈ શકો છો કે આપણા ફ્લેગ મતલબ આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો છે, તો 4 રંગો છે. કેન્દ્ર સરકાર દ્વારા બધા જ વાહનોમાંથી ફાસ્ટટેગ ક્યારથી અનિવાર્ય કરવામાં આવશે? 1 ડિસેમ્બર, 10 ડિસેમ્બર, 15 ડિસેમ્બર કે 1 જાન્યુઆરી? એનો સાચો જવાબ છે 15 ડિસેમ્બર. આ ફાસ્ટટેગમાં એક ઇલેક્ટ્રિક ચિપ લાગેલી હોય છે, જેના કારણે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક ટેક્સ કપાઈ જાય છે, જેમ આપણે મોબાઈલમાં પ્રી બેલેન્સ કરાવીએ છીએ એ રીતે, જેથી વાહનને ઊભું રાખવાની જરૂર પડતી નથી. આમાં જો કોઈ 1 ડિસેમ્બરની હતી, પરંતુ હવે આજે 1 ડિસેમ્બર છે તો 15 ડિસેમ્બરે કરવામાં આવી છે. ભારત દ્વારા કયા દેશને $450 મિલિયન સહાયતા આપવાની ઘોષણા કરવામાં આવી? માલદીવ, શ્રીલંકા, મોરેશિયસ કે ઇન્ડોનેશિયા? એનો સાચો જવાબ છે શ્રીલંકા. આ શ્રીલંકાની રાજધાની કોલંબો અને બીજી જયવર્ધનપુરે કોટે છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે. તો એનું ચલન છે શ્રીલંકન રૂપિયા, અને આપણો 1 રૂપિયો એટલે 2.3 શ્રીલંકન રૂપિયા. ભારત અને શ્રીલંકા વચ્ચે પાકની સામુદ્ર ધોની આવેલી છે, અને તમે શ્રીલંકાનો ફ્લેગ જોઈ શકો છો કે શ્રી છે અને હાથમાં તરવાલ છે. પ્રશ્ન 6. કોને MFI પેનલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે? વિમલ જલાન, ઉર્જિત પટેલ, HR ખાન કે ઉપરનામાંથી એક પણ નહીં? એનો સાચો જવાબ છે HR ખાન. RBIના પૂર્વ ડેપ્યુટી ગવર્નર HR ખાનને માઇક્રો ક્રેડિટમાં કોડ ફોર રિસ્પોન્સિબિલિટી લેન્ડિંગની કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ કમિટી બેંકો, NBFC, MFI અને NBFC જેવી સંસ્થાઓમાં ગ્રાહકોના હિત માટેનું તેનું રક્ષણ કરશે. પ્રશ્ન 7. ભારત અને કયા દેશ વચ્ચે સૂર્યકિરણ 14 સૈન્ય અભ્યાસ જે ડિસેમ્બરમાં શરૂ થશે? જાપાન, નેપાળ, બાંગ્લાદેશ કે થાઈલેન્ડ? એનો સાચો જવાબ છે નેપાળ. આ યુદ્ધ અભ્યાસ 3-16 ડિસેમ્બર 2019 સુધી સલીજાડી જિલ્લો રૂપેન્ડેહીમાં નેપાળ ખાતે કરવામાં આવશે. નેપાળની રાજધાની કાઠમંડુ. તો પ્રધાનમંત્રી KP શર્મા ઓલી અને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી. એનું ચલન છે નેપાળી રૂપિયો, અને આપણો 1 રૂપિયો એટલે 1.6 નેપાળી રૂપિયા. એનો ફ્લેગ તમે જોઈ શકો છો. પ્રશ્ન 8. UNDP દ્વારા કઈ જગ્યાએ એક્સિલેટર પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે? નવી દિલ્હી,
મુંબઈ, બેંગ્લુરુ કે જયપુર? એનો સાચો જવાબ છે નવી દિલ્હી. આનો ઉદ્દેશ વાયુ પ્રદૂષણ સહિતના ગંભીર મુદ્દાઓ માટે કામ કરવાનો છે. અને આ યુએનડીપીની સ્થાપના 22 નવેમ્બર 1965 રોજ અને એનું મુખ્યાલય ન્યુયોર્કમાં આવેલું છે. પ્રશ્ન 9, ભારત દ્વારા કયા દેશમાં 12 હાઈટેક પાર્ક બનાવવામાં આવશે? વિયેતનામ, નેપાળ, બાંગ્લાદેશ કે થાઈલેન્ડ? એનો સાચો જવાબ છે બાંગ્લાદેશ. આ 12 હાઈટેક પાર્ક બનાવવા માટે $193 મિલિયન ખર્ચ થશે. સાથે સાથે 30,000 યુવાનોને તાલીમ પણ આપવામાં આવશે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે, તો પ્રધાનમંત્રી શેખ હસીના અને એનું ચલણ છે ટાકા. તો આપણો 1 રૂપિયો બરાબર 1.2 ટાકા. અને તમે ફ્લેગ જોઈ શકો છો, પાછળ ગ્રીન બેકગ્રાઉન્ડમાં લાલ ડોટ છે. પ્રશ્ન 10, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 7,000 રન કયા ખેલાડીએ પૂરા કર્યા? વિરાટ કોહલી, રોહિત શર્મા, બેન સ્ટોક્સ કે સ્ટીવ સ્મિથ? એનો સાચો જવાબ છે સ્ટીવ સ્મિથ. આ સ્ટીવ સ્મિથ જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે, 70 ટેસ્ટ મેચની 126 ઇનિંગ્સમાં 7,000 રન પૂરા કરીને ઇંગ્લેન્ડના વોલી હેમન્ડનો 73 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો. જ્યારે આપણે વિરાટ કોહલીની વાત કરીએ તો 81 ટેસ્ટ મેચમાં 138 ઇનિંગ્સમાં 7,000 રન પૂરા કરેલ છે. આરબીઆઈ વિશે વાત કરીએ તો કે આરબીઆઈ એ ભારતની મધ્યસ્થ બેંક છે. તેની સ્થાપના 1 એપ્રિલ 1935 થાય અને એનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949. આ પ્રશ્ન 3 થી 4 વખત આપણે એનટીપીસીની બધી એક્ઝામમાં પૂછાઈ ગયો છે. આ મુખ્ય મથક મુંબઈ આવેલું છે. સ્થાનિક બોર્ડ 4 છે, એક મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને દિલ્હી. પ્રથમ ગવર્નર ઓલ્સ્ટોન આર્કેલ સ્મિથ, જે 1935 થી 1937 સુધી. પ્રથમ ભારતીય ગવર્નર તરીકે સીડી દેશમુખ, જે 1943 થી 1949. જ્યારે વર્તમાન ગવર્નર તરીકે શક્તિકાંત દાસ છે. આરબીઆઈનો સિમ્બોલ જોઈ શકો છો તમે. આ આરબીઆઈનો સિમ્બોલ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ પામનું વૃક્ષ છે અને સાથે આ વાક્ય સી છે જે ભાઈ. આ હતા આપણા ડેલી કરંટ અફેર્સના 10 મોસ્ટ IMP પ્રશ્નો. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને શેર જરૂર કરો. થેન્ક યુ.